હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું કુકરમાં ફક્ત 10 જ મિનિટમાં આંગળીઓ ચાટતા રહી જાઓ એવી ટેસ્ટી પાઉંભાજી. પાઉંભાજી તો તમે ઘણીવાર ઘરે બનાવતા હશો, પણ 10 મિનિટમાં ક્યારેય નહીં બનાવી હોય એ હું ગેરંટી સાથે કહું છું. શાકભાજી જો પહેલેથી જ કાપીને તૈયાર રાખ્યા હશે તો આ ટેસ્ટી પાઉંભાજી તમે ફક્ત 10 જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો. ઘણીવાર આપણી પાસે સમય ઓછો હોય છે અને પાઉંભાજી ખાવાનું પણ મન કરતું હોય છે, ત્યારે ફટાફટ બનતી આ પાઉંભાજીની રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક કુકર મૂકી દઈશું. એમાં આપણે 3 ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીશું અને 2 ટેબલ સ્પૂન જેટલું એમાં આપણે તેલ ઉમેરી દઈશું. બટર આની અંદર બિલકુલ સ્કીપ ના કરવું, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પાઉંભાજીનો. તો આ બટરને હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર ઓગળવા દઈએ. તેલ અને બટર જ્યારે સરસ ગરમ થઈ જાય ત્યારે આપણે એમાં 1 ટેબલ સ્પૂન એટલે કે 1 મોટી ચમચી આદું અને લસણની પેસ્ટ ઉમેરીશું અને મીડિયમ ફ્લેમ ઉપર 1/2 મિનિટ માટે એને સાંતળી લઈએ, જેથી એમાં જે કંઈ પણ કચાસ હોય એ નીકળી જાય. 1/2 મિનિટ આદું અને લસણની પેસ્ટ સાંતળી લીધા પછી હવે આપણે એમાં બધા વેજીટેબલ્સ ઉમેરવાના છે. તો વેજીટેબલ્સમાં અહીંયા મેં 1 મોટી સાઇઝનો ગ્રામમાં 100 ગ્રામનો કાંદો લઈને છોલીને મીડિયમ ટુકડામાં કટ કરીને લીધો છે. સાથે જ 3 મીડિયમ સાઇઝના ગ્રામમાં 230 ગ્રામ જેટલા ટામેટા લઈને એને પણ મીડિયમ ટુકડામાં કટ કર્યા હતા. 120 ગ્રામ જેટલી મેં દૂધી લીધી છે. 3/4 કપ એટલે કે 1/4 કપ જેટલા ગ્રામમાં જોશો તો 100 ગ્રામ ફ્રોઝન વટાણા લીધા છે. 2 મીડિયમ સાઇઝના ગ્રામમાં 160 ગ્રામ જેટલા બટાકા લીધા છે. 6 થી 7 ટુકડા એટલે કે ગ્રામમાં 70 ગ્રામ જેટલું ફ્લાવર લીધું છે. 85 ગ્રામ જેટલું કોબીસ લીધું છે અને કલર માટે 50 ગ્રામ જેટલું એક નાની સાઇઝનું બીટ બારીક કાપીને લીધું છે. બધા જ વેજીટેબલ્સ આપણે સાથે જ ઉમેરી દેવાના છે. તો બરાબર આપણે આ બધી જ વેજીટેબલ્સને મિક્સ કરી લેવાનું છે. આટલી ક્વોન્ટિટીમાં 3 થી 4 વ્યક્તિને સર્વ થઈ શકે એટલી પાઉંભાજી બને છે. તો બરાબર આ રીતે મિક્સ કરી લીધા પછી હવે આપણે એની અંદર 2 ચમચી એટલે કે મેઝરિંગ સ્પૂનનું જે 2 ટીસ્પૂન આવે છે એટલું મીઠું ઉમેરવાનું છે. 2 ટેબલ સ્પૂન જે મેઝરિંગ સ્પૂનના આવે છે એનાથી જ માપીને મેં પાઉંભાજી મસાલો એડ કર્યો છે. તીખાશ માટે આપણે એમાં 1/2 ટેબલ સ્પૂન તીખું લાલ મરચું ઉમેરીશું. કલર માટે આપણે 1 ટેબલ સ્પૂન એમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. 1/2 ચમચી આપણે એમાં હળદર ઉમેરી દઈએ. હવે આ બધા જ મસાલાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. આની અંદર આપણે બીટ ઉમેર્યું છે તો કલર માટે જો તમે કાશ્મીરી લાલ મરચું સ્કીપ પણ કરી દેશો તો પણ ચાલી જશે, બીટથી જ કલર સરસ આવી જાય છે. તો બરાબર મિક્સ કરી લીધા પછી હવે આપણે એમાં ફક્ત 1/2 કપ એટલે કે 120 ml જેટલું પાણી ઉમેરવાનું છે. આનાથી વધારે પાણી બિલકુલ પણ આમાં નથી ઉમેરવાનું, કારણ કે વેજીટેબલ્સ છે એ પણ પોતાનું પાણી છોડશે. તો વધારે પાણી ઉમેરવાથી પાઉંભાજીની કન્સિસ્ટન્સી છે એકદમ ઢીલી થઈ જશે. તો હવે આપણે ઢાંકણ લગાવીને 2 થી 3 સિટી લગાવીને મીડિયમ ફ્લેમ ઉપર બધું જ બાફી લેવાનું છે. અહીંયા મેં 3 સિટી લગાવ્યા પછી 3 થી 4 મિનિટ કુકરને એની જાતે જ થોડું ઠંડુ થવા દીધું છે. પછી ઢાંકણ ખોલ્યું છે તો તમે જોઈ શકો છો વેજીટેબલ્સ આપણા બધા સરસ ચડી ગયા છે. તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ જેથી એક્સ્ટ્રા થોડું ઘણું પાણી એમાં હોય તો એ બળી જાય. હવે એક પાઉંભાજી મેશરની મદદથી આપણે બધા જ વેજીટેબલ્સને સરસ મેશ કરી લઈશું આ રીતે. એક વાતનું તમારે આ પાઉંભાજી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે વેજીટેબલ્સ જો તમે ફ્રીજમાં મૂક્યા હોય તો બનાવવાના અમુક વખત પહેલાં એને બહાર કાઢી લેવા, કારણ કે જો રૂમ ટેમ્પરેચર પર વેજીટેબલ્સ હશે તો 2 સિટીમાં જ ચડી જાય છે, 3 સિટીની પણ જરૂર નથી પડતી. જ્યારે ફ્રીજમાંથી ડાયરેક્ટ કાઢીને ઠંડા યુઝ કરશો તો વાર વધારે લાગશે ચડવામાં. તો અહીંયા તમે જોઈ શકો છો બધું જ મેં સરસ મેશ કરી લીધું છે. ગેસ આ રીતે ધીમા તાપે ચાલુ રાખીને જ તમે મેશ કરતા જશો તો કન્સિસ્ટન્સી પણ એની પરફેક્ટ આવી જાય છે. તો હવે છેલ્લે આપણે એની અંદર 1 મીડિયમ સાઇઝના લીંબુનો રસ મેં નીચવી લીધો હતો એ એડ કરી દઈશું. 2 ટેબલ સ્પૂન જેટલું આપણે થોડું એક્સ્ટ્રા એમાં છેલ્લે બટર ઉમેરી દઈએ અને થોડા આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. આ આપણી ફક્ત 10 જ મિનિટમાં એકદમ ટેસ્ટી ચટપટી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. એની કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે. તો આનાથી વધારે આપણે બિલકુલ એને ગાઢી નહીં કરીએ. હવે આપણે ગેસ બંધ કરીને અને 1 પ્લેટમાં સર્વ કરી લઈશું. અહીંયા આ પાઉંભાજીને મેં પાઉં અને કાંદા ટામેટા અને કોબીસના સલાડ સાથે સર્વ કરી છે. જ્યારે તમે એની સીટી લગાવતા હોય ત્યારે બીજા ગેસ ઉપર પાઉં પણ શેકી લેવાના છે. તો 10 જ મિનિટમાં પાઉં અને ભાજી બંને તૈયાર થઈ જાય છે. તો એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે 2 આઇકન છે એને પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.